બુટલેઘરો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિનો ફરી ધજાગરો થયો છે કુખ્યાત ઉત્કલનગર સામે હનુમાનજીના મંદિર પાસે ખુલ્લામાં દારૂનો વેપલો કરનારાઓને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરો અને સો જણાએ હુમલો કર્યો હતો જેમાં ચાર પોલીસ કવાયા હતા અને ત્રણ બુટલેગરોને હુમલાખોરો છોડાવી ગયા હતા બુટલેઘર નિરંજન અને હિતેન્દ્ર સિવાય પણ ઉત્કલનગર પાસે એકે રોડ પર ઘણા બુટલેગરો બેખોફ દારૂનો વેપલો કરે છે જાણે કે વરાછા પોલીસ મથકના કેસિયર વનરાજની મહેરબાની જો કે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી છે કે દારૂનો મોટો જથ્થો ઉતર્યો છે એટલે એક ટીમ તત્કાળ ઉત્કરનગર પહોંચી હતી પહેલા ત્રણ જણાને હથકડી પહેરાવી છ પેટી દારૂ કબજે લીધો હતો તે સમયે સામેથી સો જણાના ટોળાએ મોનિટરિંગ સેલ પર અચાનક પથ્થરમારો કરી લાકડાના ફટકાથી માર માર્યો હતો અને ત્રણેયને છોડાવી જપ્ત કરેલો છ દારૂ યુટી ગયા હતા કોન્સ્ટેબલ નાથુ પાસેથી રોકડા અઢારસો એટીએમ અને પોલીસનું કાર્ડ લૂટી લીધું હતું દરોડામાં વપરાયેલી પોલીસની ખાનગી કારમાં તોડફોડ કરી હતી બાદ પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું હતું શરૂઆતમાં સ્મીમેરમાં સારવાર લીધી હતી ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી હતી જોકે આરોપીઓ નાસી છૂટ્યા હતા ત્યારે જમીનમાં ખાડો ખોદીને સંતાડેર રૂપિયા ત્રણ પોઈન્ટ સાહીઠ લાખની દારૂની ત્રણ હજાર એકસો ત્રેવીસ બોટલો મળી હતી પોલીસે આરોપીઓ નિરંજન ઉર્ફે નીરુ ગાંધી પ્રધાન શંકર ડાકુઆ રાઉત નારાયણ ઉર્ફે સેન્ડો હનુમાન હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્ર પટેલ દીપક ઉર્ફે કાળીઓ અશોક દેવરે અને અન્ય ત્રણ જણા વિરુદ્ધ દારૂનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે નિરંજન હિતેશ શંકર નારાયણ હનુમાન સંતોષ અને રાજ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો